ભગવાને અભિગ્રહ લીધો તો કયો લીધો તો ખબર છે? મા બાપ જીવતા હોય ત્યાં સુધી તમને ગમે નહી, ઓકે? ચાલો હવે હું પણ તમને એવો અભિગ્રહ આપું, મા બાપ જીવતા ન હોય ત્યાં સુધી દીક્ષા, જીવતા હોય ત્યાં સુધી દીક્ષા નહીં લેવાની, પણ મા બાપ દેવલોક થાય પછી બીજા દિવસે લઈ લેવા. કબૂલ? જેવા દેવલોક થયા ને થોડા દિવસમાં મહાવીર ગયા છે નંદીવર્ધન ની પાસે. ભાઈ મારો અભિગ્રહ પૂરો થયો છે, અનુમતિ આપો તો હું ચારિત્રના માર્ગે છું. વર્ધમાન ઉપર નંદીવર્ધન ને જેટલો પ્રેમ છે એટલો કદાચ આ દુનિયામાં કોઈને નહીં. જ્યાં વાત કરી ત્યાં નંદીવર્ધન ની આંખોમાંથી આંસુની ધારા નીકળી છે. શું કહે છે? એક તો ઘા લાગ્યો છે ને એના ઉપર હવે તું નમક ભભરાવીશ? માં ગઈ, બાપ ગયા, તું પણ જાય તો મારું આ સંસારમાં કોણ? મોટા ભાઈ, સંસારમાં જેણે પણ જન્મ લીધો છે એક દિવસ એને મૃત્યુ નિશ્ચિત છે. એક દિવસ હું પણ જવાનો, તમે પણ જવાના છો. ફોગટના રાગ દ્વેષ કરીને કર્મબંધ શા માટે કરો છો? નંદી કહે છે, ભાઈ બધું જ સમજુ છું પણ અત્યારે તારું તત્વજ્ઞાન તારી પાસે રાખ, તારે જો અમને સાતા આપવી હોય તો તારે હજી રહેવું પડશે. મોટા ભાઈની આજ્ઞા તીર્થંકરનો આત્મા પણ ઉત્થાપતો નથી. તો બોલો કેટલા સમય, ટાઈમ લિમિટ બાંધો. અને વર્ધમાન ને નંદીવર્ધન કહી રહ્યા છે, 2 વર્ષ તું જો સંસારમાં રહીશ ત્યાં સુધીમાં અમારો શોક શાંત થઈ જશે. વર્ધમાને હા કહી દીધી છે, પણ સામે કન્ડિશન મૂકી છે, હું 2 વર્ષ સંસારમાં રહીશ કરું, પણ મારા નિમિત્તે તમારે આહાર પાણી નહીં બનાવવાના, હું હવે સ્નાન નહીં કરું, હું હવે સંથારા પર સુઈશ, હું હવે કાયોત્સર્ગ ધ્યાનમાં રહીશ, આ બધી જ મારી કન્ડિશન માન્ય હોય તો જ હું આ સંસારમાં રહીશ. અને હા પડતા જ મહાવીર 2 વર્ષ માટે સંસારમાં રહ્યા. 30 વર્ષ થઈ ગયા, દીક્ષાનો સમય નજદીક આવ્યો, લોકાંતિક દેવોએ વિનંતી કરી, વર્ષિદાન દેવાયા. કાર્તક વદ દસમના મંગળ દિવસે ક્ષત્રિય કુંડમાંથી ચંદ્રપ્રભા નામની શિબિકામાં બેસી અને નંદીવર્ધન હાથી ઉપર બેઠા છે, શિબિકામાં વર્ધમાન બેઠા છે અને ક્ષત્રિય કુંડની નગરની એક એક શેરીઓને પસાર કરતા 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 જ્ઞાતખંડ વન ઉદ્યાનમાં પધાર્યા છે. એ ધન્ય દિવસ કાર્તક વદ દસમનો છે. પાછલા પોરની અંદર પ્રભુએ ચારિત્ર જીવનનો સ્વીકાર કર્યો, પંચમુષ્ટિ લોચ કર્યો, નમો સિદ્ધાણમ બોલી કરેમી સામાયમ કહીને ચારિત્ર જીવનનો સ્વીકાર, પરમાત્માનું આ 3જું કલ્યાણક થયું. બોલો મહાવીર સ્વામી. ભગવાનને 4થું જ્ઞાન થયું, મન પર્યવ જ્ઞાન. સંધ્યાને થોડી વાર, નંદીવર્ધન આદિ બધાની અનુમતિ લઈને ભગવાને પોતાનો પગ ઉઠાવ્યો છે. ભાઈ વિહાર કરું છું, અને જ્યાં પગ ઉઠાવ્યો ત્યાં નંદીને થયું કે ઓહ, 30-30 વર્ષ સુધી જેની સાથે રહ્યા, આજે આ પહેલો દિવસ છે કે અમારા 2 ભાઈની જોડી તૂટી રહી છે. નહીં, વર્ધમાન વગર હું નહીં રહી શકું, એટલે નંદીવર્ધન પણ મહાવીરની પાછળ પાછળ ચાલ્યા. મંત્રીઓ ચાલ્યા, ઘરનો પરિવાર ચાલ્યો, નગરજનો ચાલ્યા, સૌ પાછળ ચાલ્યા. વર્ધમાન પાછળ જોયા વગર આગળ વધી રહ્યા છે. તમે મહાત્માને વળાવવા જાઓ ક્યાં સુધી જાઓ? લેવા તો રાજ્ય સિટી સુધી જાઓ, ગેટ સુધી, એ તો મને ખબર પડી ગઈ છે. હવેથી હું ક્યારેય વાસણાથી સામયુ નહીં રખાવું, રાજ્ય સિટીના ગેટથી જ સામયુ રાખવાનું, બરાબર છે ને? ચલો લેવા તમે કદાચ ગેટ સુધી આવો, વળાવવા ક્યાં સુધી આવશો? જલ્દી બોલો.
મારા અત્યાર સુધીના ઇતિહાસમાં મેં જોયું છે કે લેવા 1.5 કિલોમીટર આવે, મૂકવા 2.5 કિલોમીટર આવે. નવો નવો હતો ને એટલે હું એમ સમજતો હતો કે આ બધાને આપણા માટે બહુ લાગણી છે, આપણા વગર રહી શકે એમ નથી, એટલે આપણી સાથે ને સાથે ચાલે છે. પછી જ્યારે મોટો થયો, તમારા બધાના અનુભવ થયા, એના પરથી ખબર પડી આ તો દૂર દૂર સુધી મૂકવા આવે, પાછા નો આવી જાય. તમે રત્નભાનુને મૂકી ગયા હતા ને છેક સુધી, લેવા આવ્યા હતા આટલા, મૂકવા છેક ઓપેરા સુધી આવ્યા, લેવા કેટલા આવ્યા હતા? આમાં બે જણા નહોતા આવ્યા, મને તો એક હતો આવ્યા, પણ એમને તો બે જણા આવ્યા હતા. મને મૂકવા કેટલા આવશે? મને લાગે આખો સંઘ આવશે. બાપજી, આ બાપજી બહુ કડક છે, ઓપેરા નહીં, એમને સીધા આમલી મૂકી આવો, પછી ત્યાં જ જવાનું છે અમારે.